स्वागत छे आपनो मधुरा फूड चैनल पर। आप चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करसो अने बेल आइकन दबावी देजो के जेथी अमारा नवा वीडियो नी अपडेट तमने मळती रहे। आजे आपणे बनावीशुं सरकावाळा कांदा, जे होटल मां खाईए छे ते आपणे घरे बनावीशुं। एना माटे पहेला आपणे जोईए छे बीट। आपणे अर्धो बीट यूज करीशुं, एनी छाल उतारी लईए। पहला बराबर साफ पाणी में धोई लीधुं हतुं एटले हवे धोवानी जरूर नथी। हवे आने नाना नाना पीस करी लईशुं। डाइस शेप में कट करीशुं। तमने जे योग्य लागे ए तमे कट करी सको छो। अब एक तपेली में अर्धो कप पानी उमेरीशुं। एनी अंदर एक चमची खांड, एक चमची मीठू उकड़वा देशुं। लविंग, पांच लविंग लीधा छे, पांच कारा मरी, હવે આ બીટ જે આપણે કટ કર્યો હતો એ ઉમેરી લઈએ। હવે ખાલી 2-3 મિનિટ સુધી એને ઉકળવા દઈશું। હલાવી લઈશું, આ બીટનો કલર પાણીમાં આવી જશે। આ 2-3 મિનિટ ઉકળવા દીધા પછી આપણે એને ઠંડુ કરવા માટે રાખી દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી। હવે આદુને આવી કતરણ કરી લઈશું। મરચાંને વચ્ચેથી કાપો કરી લઈએ। ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, ના ઉમેરો તો પણ ચાલે। હવે આ ઝીણા ઝીણા કાંદાને સમારી લીધા હતા, હવે વચ્ચે એને સ્ક્વેર કરી લઈએ જેથી સરકો છે એ અંદર સુધી જાય। હવે કાચની બોટલની અંદર આપણે સમારેલા કાંદા ઉમેરી લઈશું, થોડાક આદુના લચ્છા અને મરચું, પછી પાછા કાંદા ઉમેરી લઈએ। આદુ, મરચા, આપણી ભરાઈ ગઈ છે બોટલ। હવે જે પાણી આપણે ગરમ કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે, હવે એને ઉમેરી લઈશું, ભરી લઈશું। કેટલો સરસ કલર આવ્યો છે! હવે એની અંદર અડધો કપ વિનેગર ઉમેરીશું, સફેદ સરકો। હવે એને 48 કલાક માટે ફ્રીજમાં રાખીશું। 48 કલાક પછી કેટલો સરસ કલર આવી ગયો છે! આપણે કટ કરી લઈએ, જોઈ લઈએ। આ સરકો અંદર સુધી પચી ગયો છે અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે। આને આપણે દાળ ભાત સાથે, શાક રોટલી સાથે, ગમે એની સાથે, ખીચડી સાથે આપણે સૌ કરી શકીએ છીએ। ખૂબ જ સરસ લાગે છે! જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।